નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ બેજી મેથ્સ ની અંદર. આજે આપણે ભણીશું વિષય અંકગણિત, પ્રકરણ પાવર એન એક્સપોનન્ટ, એટલે કે ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંક જુઓ, તેમાં જુઓ પહેલો સવાલ એટલે કે પહેલો ક્વેશ્ચન આ રીતનો છે, તેની રકમ આ રીતના છે કે 3 × 3. જુઓ 3 × 3 × 3 × 3 ને જુઓ ઘાત સ્વરૂપે ખાલી જગ્યા લખાય, એટલે આ રીતનો સવાલ આપેલો છે. અને જુઓ આના ઓપ્શન એટલે કે વિકલ્પો આ રીતના આપેલા છે. એ કેટલો છે? જુઓ 3 × 4, પછી બી 4 × 3, સી 3 × 4, અને છેલ્લો ડી 81. એટલે આ રીતના 4 ઓપ્શન એટલે કે 4 વિકલ્પો આપેલા છે. તો જુઓ સૌપ્રથમ અહીંયા જુઓ આપણને અહીંયા જુઓ આપેલું શું છે? જુઓ આપણને અહીંયા આ રીતનો ગુણાકાર આપેલો છે. જુઓ આપણને અહીંયા આ રીતનો ગુણાકાર આપેલો છે, અને આ જે ગુણાકાર છે તેને શું કહેવાય? પુનરાવર્તી ગુણાકાર કહેવાય. આ ગુણાકારને શું કહેવાય? પુનરાવર્તી ગુણાકાર કહેવાય. અને આવો કહેવા જો આવું કહેવાય એના પાછળનું કારણ એટલે કે રીઝન શું? તો જુઓ અહીંયા જે પણ ગુણાયેલી, જો અહીંયા જે સંખ્યા ગુણાયેલી છે, જે સંખ્યા અહીંયા ગુણાયેલી છે તે એક જ સંખ્યા છે. જુઓ એક જ સંખ્યાનો આ રીતનો ગુણાકાર છે, એટલે સંખ્યા એક જ હોવાથી આ ગુણાકારને શું કહેવાય? પુનરાવર્તી ગુણાકાર કહેવાશે. તો હવે આને શું કરવાનું? તો ઘાત સ્વરૂપે એટલે કે ઘાત સ્વરૂપે લખવાનું. મતલબ જુઓ ફોર્મ ઓફ પાવરમાં લખવાનું છે. તો જુઓ તેને લખાય કઈ રીતે? તો જુઓ સૌ પ્રથમ શું કરવાનું? તો જુઓ આમાં સંખ્યા કઈ છે? સંખ્યા કઈ છે તે પહેલા લખી દેવાનું. તો અહીંયા સંખ્યા તમે જોઈ શકો કઈ છે? 3 છે. સંખ્યા કઈ છે? 3 છે. એટલે તમારા જુઓ આ 3 સૌપ્રથમ આવી જાય, 3 લખી દેવાનું. પછી ઉપર એટલે કે ઘાતમાં શું લખવાનું? તો આ 3 કેટલી વખત ગુણાયેલા છે તે લખવાનું. આ જુઓ 3 લખી દીધા પછી શું કરવાનું? ઉપર શું લખવાનું? તો જુઓ 3 કેટલી વખત ગુણાયેલા છે તે લખવાનું હોય છે. તો તમે અહીંયા જોઈ શકો કે જુઓ આ 1 વખત, આ 2 વખત, આ 3 વખત અને 4 વખત ગુણાયેલા છે. 4 વખત ગુણાયેલા છે એટલે અહીંયા જો ઉપર ઘાતમાં કેટલા લખાય? 4 લખાશે. એટલે અહીંયા ઉપર તમારા 4 આની તમારા ઉપર 4 આવી જશે. અર્થાત આ જે પુનરાવર્તી ગુણાકાર છે, આ જે પુનરાવર્તી ગુણાકાર છે તેનું ઘાત સ્વરૂપ શું થાય? તો 3 × 4 થશે. ઘાત સ્વરૂપ શું થશે? તો 3 × 4 થશે. એટલે આ તમારો સાચો જવાબ થશે. એટલે હવે આગળ તમે જો ઓપ્શન જોશો તો જુઓ કયો સાચો થશે. તો જુઓ સી કેટલો છે? જુઓ 3 × 4 એટલે આ વિકલ્પ સી એટલે કે ઓપ્શન સી 3 × 4 પહેલા દાખલાનો સાચો જવાબ થશે. એટલે આ રીતનું પહેલા દાખલામાં સમજવાનું છે. હવે આગળ જુઓ બીજો દાખલો એટલે કે બીજો ક્વેશ્ચન. તો બીજા ક્વેશ્ચનની રકમ આ રીતના આપેલી છે કે 4 × 6. જુઓ 4 × 6માં આધાર ખાલી જગ્યા છે, એટલે આ રીતનો સવાલ છે. ને ઓપ્શન એટલે કે વિકલ્પો આ રીતના છે, એ 4
પછી બી 6 સી 24 અને 6 ડી 16 એટલે આ રીતના ઓપ્શન સી તો હવે જુઓ આમ શોધવાનું શું છે જુઓ બીજા દાખલામાં જુઓ આધાર એટલે કે બેઝ એટલે કે પાયો શોધવાનું છે શોધવાનું શું છે જુઓ આધાર એટલે કે બેઝ એમ પણ કહેવાય અથવા તો પાયો એમ પણ કહેવાય એટલે આધાર શોધવાનું છે મતલબ ટૂંકમાં આધાર શોધવાનું છે ક્યાંથી શોધવાનું તો આ જે આપેલું છે તેમાંથી મતલબ 4 ની 6 ઘાતમાંથી 4 ની 6 ઘાતમાંથી તો હવે આમાં આ રીતે સમજવાનું છે તે શું તો આ જે 4 છે તેને શું કહેવાય આ 4 ને શું કહેવાય તો બેઝ પાયો એટલે કે આધાર કહેવાય આ 4 ને શું કહેવાય બેઝ પાયો એટલે કે આધાર કહેવાય અને જે ઉપર સંખ્યા હોય મતલબ ઘાતના હોય એટલે કે માથા ઉપર સંખ્યા હોય તેને શું કહેવાય ઘાતાંક એટલે કે એક્સપોનન્ટ કહેવાય છે એટલે આમાં આ આખામાં તમારો ઘાતાંક એટલે કે એક્સપોનન્ટ કેટલો થશે તો તમારો 6 એટલે કે 6 થશે પરંતુ આપણને અહીંયા જો ઉકેલ શું છે તો આધાર કીધેલો છે એટલે આધાર કેટલો થશે તો આ 4 થશે એટલે તમારો સાચો જવાબ શું થશે જુઓ એ એ વિકલ્પ એ એટલે કે ઓપ્શન એ કેટલો છે 4 છે એટલે તમારો એ એ જો વિકલ્પ એ તમારો બીજા દાખલાનો સાચો જવાબ એટલે કે કરેક્ટ આન્સર થશે એટલે આ રીતે સમજવાનું છે હવે આગળ જુઓ ત્રીજો દાખલો જુઓ ત્રીજો દાખલો તો ત્રીજા દાખલાની રકમ આ રીતના આપેલી છે કે 6 ની 6 ઘાત જુઓ 6 ની 6 ઘાત અને પાછી ઉપર જુઓ શનિ કેટલી ઘાત છે 2 ઘાત છે ફરીથી એકવાર જુઓ શનિ 6 ઘાત અને 6 ની પાછી કેટલી ઘાત છે 2 ઘાત છે તો આ આખામાં જુઓ ઘાતાંક એટલે કે એક્સપોનન્ટ કેટલો છે એટલે આ રીતનો જવાબ છે અને ઓપ્શન જુઓ એ એ 6 ની 6 ઘાત બી 6 અને સી જુઓ શન 2 ઘાત એટલે કે શનો વર્ગ એમ પણ કહેવાય અને છેલ્લો ડી 12 આપેલો છે 12 એટલે કે 12 આપેલો છે તો હવે જુઓ આપણને જુઓ ત્રીજા દાખલામાં પૂછેલું શું છે તો ઘાતાંક શોધવાનું છે મતલબ એક્સપોનન્ટ શોધવાનું છે તો જુઓ આમાં જુઓ આમાં સમજવાનું કઈ રીતે તે હવે જુઓ તો જુઓ આમાં આ રીતે સમજવાનું છે તે શું તો જુઓ જ્યારે પણ આ પ્રકારનું હોય જ્યારે પણ આ પ્રકારની સંખ્યા હોય જ્યારે પણ આ પ્રકારની આ ટાઈપની સંખ્યા હોય ત્યારે જુઓ સૌથી પહેલી સંખ્યા મતલબ જે સૌથી નીચેની સંખ્યા એટલે કે પહેલી સંખ્યા હોય એ તમારો શું થાય બેઝ પાયો એટલે કે આધાર થશે અર્થાત આ આખામાં આ જે 6 છે આ જે 6 એટલે કે 6 છે એ તમારો શું થશે પાયો બેઝ એટલે કે આધાર થશે પછી પાયા પછી બીજી વાત શાની આવે તો ઘાતાંકની આવે તો એક્સ એટલે કે એક્સપોનન્ટની આવે તો આમાં તમારો ઘાતાંક એટલે કે એક્સપોનન્ટ નક્કી કઈ રીતે થાય તો જુઓ આની ઉપર જોવા પડે આની ઉપર જોવા પડે મતલબ બેઝ એટલે કે પાયાની ઉપર તમારે જોવા પડે અને તે જ તમારો શું થાય તો ઘાતાંક થશે તો જુઓ અહીંયા જુઓ 6 ની ઉપર જોવા પડે આ જે 6 છે તેની ઉપર જોવા પડે તો આ 6 ની ઉપર શું છે તો જુઓ 6 ની 2 ઘાત છે એટલે કે 6 નો વર્ગ છે અર્થાત જુઓ આ 6 ની 2 ઘાત એટલે કે 6 નો વર્ગ એ તમારો શું થશે તો જુઓ ઘાતાંક એટલે કે એક્સપોનન્ટ થશે એટલે તમારો સાચો જવાબ જો સાચો જવાબ કયો વિકલ્પ થશે તો તમે જોઈ શકો સી ઓપ્શન સી એટલે કે વિકલ્પ સી કેટલો છે જો 6 ની 2 ઘાત 6 ની 2 ઘાત છે એટલે સી 6 ની 2 ઘાત આ તમારો
સાચો જવાબ એટલે કે કરેક્ટ આન્સર થશે. એટલે આ રીતનું છે. પછી જુઓ એક્સ્ટ્રા વધારાનું આ રીતે પણ સમજવાનું છે. તે શું? તો જુઓ આ શનિ રેખા એટલે કે શનગર, તો આના બરાબર આપણે શું લખી શકીએ? તો જુઓ શનિ રેખાને આપણે જો સૂટો પાડીને છ ગુણ્યા છ ગુણાકારના છ ને કેટલી વખત લખી શકીએ? બે વખત, એટલે કે ટુ ટાઈમ્સ લખી શકીએ. એટલે છ ગુણ્યા છ અર્થાત સસંખ્ય કેટલા થાય? 36. જુઓ 36 એટલે કે 36 પણ થાય છે. મતલબ ટૂંકમાં કહેવાનું શું? તો જુઓ તમને સાચા જવાબમાં કરેક્ટ આન્સરમાં જુઓ શનિ બે થાય એમ પણ આપેલું હોઈ શકે, અથવા તો 36 એટલે કે 36 પણ આપેલું હોઈ શકે. એટલે જો શનિ બે ઘાત હોય તો આને ટીક કરવાનું, અથવા તો આ ન હોય અને જો 37 હોય તો 36ને ટીક કરવા પડે. મતલબ 37 પણ તમારો સાચો જવાબ થશે. એટલે આ રીતે ત્રીજા દાખલામાં સમજવાનું છે. જુઓ ત્રીજા પછી જુઓ ચોથો છવા એટલે કે ચોથો ક્વેશ્ચન જુઓ. તેની જુઓ ચોથા સવાલની રકમ આ રીતના આપેલી છે કે -5 જુઓ -5 6 ભાગ્યા -5 જુઓ -5 3 થાય બરાબર ખાલી જગ્યા મતલબ અહીંયા કરવાનું શું છે? તો જુઓ આ આખાનું સાદો એટલે કે સિમ્પ્લિફિકેશન કરવાનું છે. મતલબ સિમ્પ્લિફિકેશન એટલે કે સાદો આપવાનું છે. અને જુઓ ઓપ્શન વિકલ્પો આ રીતના આપેલા છે. એ 2 પછી બી -25 એટલે કે -25 પછી સી 125 અને છેલ્લો ડી -125 જુઓ ડી -125 એટલે આ રીતના 4 ઓપ્શનો એટલે કે વિકલ્પો આપેલા છે. તો જુઓ આનો સાદો એટલે કે સિમ્પ્લિફિકેશન કઈ રીતે કરવાનું? તો જુઓ સૌ પ્રથમ જુઓ આના બરાબર જુઓ અહીંયા લખેલું છે. તો જુઓ સૌ પ્રથમ શું કરવાનું? તો જુઓ આના બરાબર શું થાય તે શોધવાનું છે. એટલે સૌ પ્રથમ બરાબરનું એટલે કે ઇક્વલનું સાઇન લાગશે. પછી શું થાય? તો જુઓ પછી શું આપેલું છે આમાં? તો જુઓ પહેલા સૌ પ્રથમ જુઓ -5 6 જુઓ -5 6 તો આને આ રીતે લખી શકાય છે. જુઓ -5 6 તેને આ રીતે લખાય. મતલબ કઈ રીતે? તો જુઓ -5 ગુણાકારમાં કેટલી વખત લખવા પડે? તો 6 વખત એટલે કે 6 ટાઈમ લખવા પડે. ફરીથી એકવાર જુઓ -5 6 એનો અર્થ શું થાય? તો -5 ગુણાકારમાં જુઓ 6 વખત એટલે કે 6 ટાઈમ લખવા પડે. તો જે તો આ વસ્તુ અહીંયા જુઓ લખેલી છે. ઓછાપાંચને કેટલી વખત લખવાનું? ગુણાકારમાં તે પણ 6 વખત. ઘાત કેટલી છે? ઉપર 6 છે એટલા માટે. તો જુઓ આ 1 વખત, આ 2 વખત, પછી આ 3 વખત, આ 4 વખત, પછી આ 5 વખત અને આ છેલ્લે 6 વખત ઓછાપાંચને લખેલા છે. અને વચ્ચે બધે નિશાન શાનું લાગ્યું? તો ગુણાકારનું લાગશે. એટલે આ રીતનું થયું. મતલબ આના બરાબર શું થઈ ગયું? આ થઈ ગયું બરાબર. પછી આગળ નિશાન શાનું છે? તો ભાગાકારનું છે. તો હવે ભાગાકારનું બીજું નામ શું? તો સેટ કહેવાય. એટલે અહીંયા જો સેટ એટલે કે ભાગાકાર લાગશે. એટલે આ રીતનું થયું. પછી જુઓ આગળ શું આપેલું છે? તો -5 3 -5 3 મતલબ સેલમાં એટલે કે ભાગાકારમાં શું આવશે? તો જુઓ -5 3 મતલબ -5 ગુણાકારમાં કેટલી વખત લખવાનું? તો 3 વખત એટલે કે 3 ટાઈમ્સ લખવાનું છે. તો જુઓ તે વસ્તુ અહીંયા
લખેલી છે સેટમાં જો ઓસા 5 ત્રણ વખત તો આ એક વખત આ બે વખત અને આ ત્રણ વખત અને વચ્ચે નિશાન ગુણાકારની લાગશે એટલે આ રીતે થયું હવે હવે આનું આ આખાનું તમારે સિમ્પ્લિફિકેશન એટલે સાદરૂપ આપવા પડે અર્થાત ઉપર નીચે જે પણ કેન્સલેશન થતું હોય તે કેન્સલેશન કરવા પડે તો જુઓ એ થશે કઈ રીતે તો જુઓ આ ઓછા અને આ ઓછા ઉપર નીચે કેન્સલ થશે પછી આ ઓછા અને આ ઓછા ઉપર નીચે કેન્સલ થશે તે જ રીતે આ ઓછા અને આ ઓછા તમારા ઉપર નીચે કેન્સલ થશે મતલબ આ રીતનું કેન્સલેશન કરી શકાય છે એટલે આ રીતનું થયું પછી જુઓ હવે જો અહીંયા ઉપર અંશમાં જુઓ વધારાના જુઓ ત્રણ ઓછાના સાઇન છે પણ અહીંયા છેદમાં નથી જો છેદમાં વધારાના નથી એટલે હવે સાઇનનું ઉપર નીચે કેન્સલેશન થશે નહીં મતલબ આટલું જ થશે એટલે આ રીતનું થયું એટલે સૌ પ્રથમ આપણે કર્યું શું તો સાઇનનું જો ઉપર નીચે સરખા સાઇન છે તે સાઇન કયા તો ઓછાના છે ઉપર નીચે સરખા છે તેને તમે આ રીતના કેન્સલ કરી શકો છો એટલે પહેલે સાઇન માટે થઈ ગયું હવે સંખ્યા માટે પણ સેમ ટુ સેમ કેન્સલેશન કરવા પડે તો જુઓ આ પાંચ તમારા અને પછી આ પાંચ કેન્સલ થશે તે જ રીતે જુઓ આ પાંચ અને આ પાંચ કેન્સલ થશે તે જ રીતે આ પાંચ અને આ પાંચ પણ તમારા જો ઉપર નીચે સરખા હોવાથી કેન્સલ થશે એટલે આ રીતનું કેન્સલેશન આ રીતનું કેન્સલેશન થશે હવે તમે જો ઉપર એટલે કે અંશમાં જોશો તો અહીંયા પાંચ છે અહીંયા પાંચ છે અને અહીંયા પણ પાંચ છે પણ છેદમાં હવે પાંચ વધારાના નથી છેદમાં હવે કંઈ પણ બચેલું નથી એટલે હવે આગળ ઉપર નીચે કંઈ પણ કેન્સલેશન થશે નહીં અર્થાત જે પણ કેન્સલેશન થવાનું હતું તે આટલું જ થશે એટલે હવે આગળ આના બરાબર આના ઇક્વલ શું લખાય તો જે પણ બચેલું હોય તેને લખી દેવાનું હોય છે તો જુઓ ઉપર સૌ પ્રથમ સામાં જોવાનું તો અંશમાં જોવાનું એટલે કે ઉપર જોવા પડે તો આમાં તમે જોશો તો જુઓ સૌ પ્રથમ આપણે સાઇનની વાત કરીએ એટલે કે ચિહ્નની વાત કરીએ તો જુઓ આ આમાં તો બધું તમારું કેન્સલ થઈ ગયું છે પછી જુઓ અહીંયા ઓછાનું સાઇન છે અને અહીંયા પણ ઓછાનું સાઇન છે વચ્ચે નિશાન સામે છે ગુણાકારનું છે અર્થાત આ ઓછા અને ઓછા જો ઓછા અને ઓછા મતલબ માઇનસ અને માઇનસનું શું કરવાનું ગુણાકાર કરવા પડે ઓછા અને ઓછાનો તમારે ગુણાકાર કરવા પડે તો જુઓ ઓછા અને ઓછાનો મતલબ માઇનસ માઇનસનો ગુણાકાર શું થાય તો પ્લસ એટલે કે વર્તા થશે અર્થાત આ ઓછા ઓછા આનો ગુણાકાર વર્તા થઈ ગયો એટલે કે પ્લસ થયો હવે આગળ અહીંયા તમે જોશો તો આ ઓછાનો સાઇન વધારાનું હજુ છે અહીંયા બચેલું છે હજુ તો એક્સ્ટ્રા આ સાઇન છે એટલે હવે આગળ સમજવાનું કઈ રીતે તો જુઓ આમાં આપણી પાસે ગુણાકાર કેટલો આવ્યો સાઇનનો તો ઓછા ઓછા વર્તા થયો પછી જે વર્તા આવ્યું છે તેનો ગુણાકાર આ ઓછા સાથે થશે જુઓ ફરીથી એકવાર જે વર્તા આવ્યું છે તેનો ગુણાકાર આ ઓછા સાથે થશે તો હવે વર્તા ઓછા એટલે પ્લસ માઇનસનો ગુણાકાર શું થાય જુઓ વર્તા ઓછાનો ગુણાકાર શું થશે તો તમારો જુઓ વર્તા ઓછાનો ગુણાકાર ઓછા થશે મતલબ માઇનસ થશે એટલે આ ઉપર અંશમાં મતલબ સાઇનોનું જુઓ સાઇનોનું એટલે કે ચિહ્નોનું સાદરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન મતલબ સહેલો જવાબ સામા આવશે જુઓ ઓછામાં એટલે કે માઇનસમાં ઓછામાં એટલે કે માઇનસમાં આવશે કઈ રીતે તો જુઓ ઓછા ઓછા શું થઈ ગયું વર્તા થયું અને વર્તા ઓછા શું થયું ઓછા થાય ગુણાકાર ઓછા થાય
એટલે સાઈન કયું આવશે તમારું ઓછાનું એટલે કે માઈનસનું આવશે એટલે આ રીતે સમજવાનું છે હવે આગળ આ સંખ્યા છે તેને પણ તમારે ગુણવા પડે જુઓ ગુણાકાર આ રીતે થશે જો 5 5 5 કેટલા થાય 25 થશે અને 25 5 કેટલા થાય 125 થશે ફરીથી એકવાર 5 5 કેટલા થાય 25 થાય અને 25 5 કેટલા થાય 125 થશે એટલે અહીંયા તમારા 125 લખાશે એટલે અંશમાં એટલે કે આ ઉપરના બરાબર શું બચી રહેશે મતલબ શું આવશે તો જુઓ ચિહ્નોમાં ઓછા આવશે અને સંખ્યામાં મતલબ ગુણાકાર 125 થશે હવે આગળ શું જોવાનું હોય તો છેદમાં જોવાનું હોય તો અહીંયા છેદમાં કંઈ પણ બચેલું નથી એટલે હવે આગળ કંઈ પણ કરવાનું રહેતું નથી મતલબ આનું આ આખાનું સાદરો એટલે કે સિમ્પ્લિફિકેશન શું થશે તો ઓછા 125 થશે ઓછા 125 થશે એટલે આ તમારો જો સાચો જવાબ એટલે કે કરેક્ટ આન્સર થશે એટલે હવે તમે આગળ જો ઓપ્શન એટલે કે વિકલ્પ જોશો તો તમારો ડી વિકલ્પ ડી કેટલો છે ઓછા 125 છે એટલે ડી એ તમારો જો ચોથા દાખલાનો સાચો જવાબ એટલે કે કરેક્ટ આન્સર થશે એટલે આ રીતે સમજવાનું છે જો છેલ્લો એટલે કે લાસ્ટ ક્વેશ્ચન એટલે કે જો પાંચમો સવાલ એટલે કે પાંચમો ક્વેશ્ચન જુઓ પાંચમા જુઓ પાંચમા ક્વેશ્ચનની રકમ આ રીતના આપેલી છે તે શું તો જુઓ 2^3 જુઓ 2^3 અને 5^3 કેટલી ઘાત આપેલી છે જુઓ 3^5 અહીંયા 2 ઘાત આપેલી છે ફરીથી એકવાર જુઓ 2^3 2^3 અને આ 3^5 કેટલી ઘાત છે તો 2 ઘાત લાગેલી છે તો હવે આગળ શું કીધેલું છે તો આમાં જો માં ઘાતાંક એટલે કે એક્સપોનન્ટ કેટલો છે એટલે અહીંયા ઘાતાંક તમને પૂછેલો છે અને વિકલ્પો કયા છે જુઓ એ 2^3 પછી બી 2 સી 3 અને છેલ્લો ડી ડી કેટલો છે તો 3^2 એટલે કે 3^2 આપેલો છે તો જુઓ હવે જુઓ આ ટાઈપની જુઓ આ ટાઈપની એટલે કે આ પ્રકારની સંખ્યા આપેલી હોય ત્યારે સમજવાનું કઈ રીતે તે હવે આગળ જુઓ તો જુઓ તો આ રીતની જ્યારે પણ સંખ્યા હોય ત્યારે જે સૌથી પહેલી સંખ્યા હોય મતલબ સૌથી નીચેની સંખ્યા હોય તે તમારો શું થાય તો બેઝ પાયો એટલે કે આધાર થશે એટલે આ આખી સંખ્યામાં આ આખી સંખ્યામાં તમારો પાયો એટલે કે બેઝ એટલે કે આધાર શું થશે તો આ 2 એટલે કે 2 થશે હવે આગળ ઘાતાંક વિશે સમજવાનું છે તો ઘાતાંક એટલે કે એક્સપોનન્ટ શું થાય તો આની ઉપર જોવા પડે મતલબ પાયા બેઝની ઉપર જોવા પડે અને પાયાની ઉપર જે પણ હોય તે શું થાય તો ઘાતાંક એટલે કે એક્સપોનન્ટ થશે તો અહીંયા તમે સ્પષ્ટ એટલે કે ક્લિયરલી જોઈ શકો છો કે આ બેની ઉપર શું છે તો જુઓ 3^2 છે અર્થાત 3^2 છે એટલે આ 3^2 એ તમારો શું થશે તો જુઓ ઘાતાંક એટલે કે એક્સપોનન્ટ ઘાતાંક એટલે કે એક્સપોનન્ટ થશે એટલે હવે આગળ તમે જો ઓપ્શન એટલે કે વિકલ્પ જોશો તો જુઓ આ ડી વિકલ્પ ડી એટલે કે ઓપ્શન ડી કેટલો છે તો જુઓ 3^2 એટલે કે 3^2 ડી છે ડી માં છે એટલે આપણને આ દાખલામાં
પૂછેલું શું છે તો ઘાતાંક પૂછેલું છે એટલે કે એક્સપોનન્ટ પૂછેલો છે તે કેટલો છે 3 ની 2 ઘાત છે 3 ની 2 ઘાત છે એટલે ડી તમારો સાચો જવાબ થશે એટલે આ રીતથી પછી આગળ એક્સ્ટ્રા અહીંયા વધારાનું સમજવાનું છે તો જીવો આ 3 ની 2 ઘાત એટલે કે 3 નો વર્ગ એને બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય છે તે શું તો જીવો 3 ની 2 ઘાત એટલે 3 ને ગુણાકારમાં આ રીતે તમે બે વખત લખી શકો છો એટલે 3 તારીખ કેટલા થશે 9 એટલે કે 9 થશે અર્થાત 3 ની 2 ઘાત એટલે કે 3 નો વર્ગ બરાબર શું થાય તો આ 9 એટલે કે 9 પણ 9 થાય છે મતલબ 9 પણ થાય છે 9 થાય છે એટલે હવે સમજવાનું શું તો જીવો સાચા જવાબમાં તમને જો 3 ની 2 ઘાત દેખાય તો આને ટિક કરવાનું અને જો આ ન હોય અને જો 9 એટલે કે 9 આપેલો હોય તો તમારે 9 ને એટલે કે 9 ને સાચા જવાબ તરીકે ટિક કરવા પડે એટલે આ આ બંનેમાંથી કોઈ પણ આપેલું હોય શકે છે એટલે આ રીતે જો પાંચમા દાખલામાં સમજવાનું છે થેન્ક યુ